એક તરફ ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લા અને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ જાણે લોકોથી હકીકત છુપાવતા હોવાની ફરિયાદ લોકોમાં ઉઠી રહી છે તો અંકલેશ્વરમાં કુલ નવ પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અંગલેશ્વર શહેરી વિસ્તારમાં પાંચ અને તાલુકામાં ચાર જેટલા દર્દીઓ મળી આવતા કુલ નવ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ જયબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા નગરપાલિકા દ્વારા આ વિસ્તારોને સીલ કર્યા છે જ્યારે કે અંકલેશ્વર તાલુકા વિસ્તાર અંગે તાલુકા આરોગ્ય અધિકારી દિનેશ હોસાનો સંપર્ક કરતા તેઓનો ફોન રાબેતા મુજબનો રિપ્લાય થયો હતો જેને લઈ તેઓ હકીકત છુપાવતા હોવાની પણ એક છબી ઉભી થઈ રહી હોવાનું લોકમાનસમાંથી જાણવા મળ્યું છે અંકલેશ્વરની જયબેન મોદી કોવિડ હોસ્પિટલમાં હાલ સાઠ દર્દીઓ કોરોના સંક્રમિત હોવાનું પણ જાણવા મળ્યું છે જેમાં અંકલેશ્વર ભરૂચ જંબુસર તેમજ નાસોદ તાલુકાના દર્દીઓ સારવાર હેઠળ છે આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં અંકલેશ્વરના તાલુકા આરોગ્ય અધિકારી કેમ આટલું બે જવાબદારી ભર્યું વલણ દાખવે છે તે સમજ બહારની વાત છે અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં તો નગરપાલિકા તરફથી સંપૂર્ણ કામગીરી કરવામાં આવી છે પરંતુ તાલુકા વિસ્તારના આંકડા તાલુકા આરોગ્ય અધિકારી તરફથી મળતા નથી તેમજ તેમના તરફથી યોગ્ય જવાબ પણ આપવામાં આવતો નથી નોંધનીય છે કે હજુ બે દિવસ પહેલાં જ આરોગ્ય સચિવ ખુદ અંકલેશ્વરમાં વધતા કેસોના પગલે શહેરની મુલાકાતે આવ્યા હતા અને જિલ્લા કલેક્ટરથી લઈ તમામ જવાબદાર આરોગ્ય અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ સૂચનાઓ પણ આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં સીઠની શિખામણ ઝાપા સુધીનું વર્તન જવાબદાર વહીવટી તંત્રના અધિકારીઓ તરફથી જોવા મળી રહ્યું છે ભરૂચ તાલુકા આરોગ્ય અધિકારી કે પછી ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી હેલ્થ બુલેટિન જેવી કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી જેને લઈ પ્રજા પણ અંધારામાં રહે છે